પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે યોજાયેલ કાર્તિકીય પૂર્ણિમાના પાંચ દિવસીય મેળો સંપન્ન થતા આ મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા, જેના કારણે સોમનાથ ટ્રસ્ટને ₹1,40,00,000ની આવક થઈ હતી. સોમનાથમાં યોજાયેલ આ મેળામાં લીલી પરિક્રમા પૂર્ણ કરનાર ભાવિ ભક્તો સહિતના 10 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી, જ્યારે આ મેળાના કારણે સોમનાથ ટ્રસ્ટને ₹1,40,00,000ની આવક થઈ હતી. જ્યારે આ મેળામાં રાજકોટ મધ્યાસર જેલના કેદીઓ દ્વારા રાખવામાં આવેલ ભજીયાના સ્ટોલમાંથી 1,700 કિલો ભજીયા વેચાયા હતા, જેના કારણે જેલ તંત્રને પણ ₹2,50,000ની આવક થઈ હતી. આમ જોવા જઈએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 19/11 થી લઈને તારીખ 23/11 સુધીમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળામાં પણ ખાણીપીણીના સ્ટોલ, રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સેલ્ફી પોઈન્ટ, શિવલિંગ વગેરેનું આયોજન કરવામાં આવેલ હતું. લગભગ આ વર્ષે આ મેળામાં 10 લાખ લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મેઇન જોવા જઈએ તો સોમનાથ ટ્રસ્ટને, સોમનાથ મંદિરને આ વર્ષે સંપૂર્ણ ગુજરાતમાં સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવેલું છે અને સોમનાથ ટ્રસ્ટના પ્રયાસ સ્વરૂપે દર વર્ષે સ્વચ્છતાને લગતા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, અલગ અલગ નાટકો ભજવવામાં આવે છે અને સ્વચ્છતા બાબતે સંપૂર્ણ ધ્યાન ધરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન મેળો પૂર્ણ થાય તે સમયે રાત્રિ સફાઈનું અભિયાન પણ હાથ ધરવામાં આવેલ, તેમજ સેલ્ફી પોઈન્ટ, સ્વચ્છતાને લગતા સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવેલ. તેમ છતાં યાત્રીઓ દ્વારા સ્વચ્છતા બાબતે અજાણ હોય તેવું જોવા મળ્યું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જોવા જઈએ તો મેળો પૂર્ણ થયા બાદ સતત સફાઈનું કામગીરી ચાલુ છે, જે કામગીરી અંદાજે વધુ એક દિવસ લાગશે એવું લાગે છે. જોવા જઈએ તો લગભગ 5 દિવસના મેળાના દિવસો દરમિયાન લગભગ 12 થી 15 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવેલ છે. આમ જોવા જઈએ તો રાજ્ય સરકાર દ્વારા જેલના ભજીયાનો સ્ટોલ ઊભો કરવામાં આવેલ હતો, જે પણ એક મેળાનું સારું એવું આકર્ષણ ઊભું કરે છે. તેમાં લગભગ આશરે 2.5 લાખ જેટલી આવક થવા પામી છે. લગભગ 1,700 કિલોની આજુબાજુ ભજીયાનું વેચાણ કરવામાં આવેલ છે. તેમજ રાજ્ય સરકારના ઇન્ડેક્સી વિભાગ દ્વારા પણ હસ્તકલાને લગતી જુદા જુદા સ્ટોલો ઊભા કરવામાં આવેલ હતા, જેમાં લગભગ 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવેલ હતા, જેમાં પણ લગભગ મળેલા આંકડા મુજબ 60 થી 70 લાખ જેટલી આવક તેઓ લોકોને મળી છે. અને તેમજ સોમનાથ ટ્રસ્ટને પણ આ વર્ષે મેળામાં વિવિધ સ્ટોલના સ્વરૂપે કે ચકડોળના જગ્યાના સ્વરૂપે કે વિવિધ સ્વરૂપે જે કંઈ પણ આવક થઈ છે તે લગભગ 48 થી 50 લાખ જેટલી થઈ છે. સોમનાથ મંદિરમાં જોવા જઈએ તો ગોલોક બોક્સ, પૂજાવિધિ, પ્રસાદી, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, સોવિનિયર વગેરેનું આવક ગણવા જઈએ તો લગભગ 90 લાખની આજુબાજુ આવક થઈ છે.